અને ભાઈ જેને ઘોર કરવા માટે આવવું હોય એને પાસે આવવા દેજો બાકી જગ્યા નથી એટલે કહું છું એમ ખોટા તમે પીડા હો બીજો વાંધો કાંઈ નથી આ બે વર્ષના કોવિડમાં ઈશ્વરે મને તમને બારા કેટા નક્કી સારા કામ કરવાના બાકી એમાં મારો ઓલો ગભો રહ્યો ને એ મને મારી પાસે આવ્યો ગભો મારી પાસે આવ્યો મને કે સાંભળો મને કે વેક્સિન દેવડાવા જાવું છું મેં ક્યાં જ છે વેક્સિન દેવડાવા મેં કીધું કાંઈ વાંધો નહીં એને લઈ ગયો આરોગ્ય કેન્દ્રે વેક્સિન દેવડાવવા માટે ત્યાં નર્સબેન બેઠા હતા અને ગભો હામો બેઠો તો નર્સબેને એટલું પૂછ્યું કે તમારો પેલો ડોઝ છે કે બીજો ડોઝ હમ કે બીજો ડોઝ અચ્છા બીજો ડોઝ છે તો પેલો ડોઝ ક્યાં હાથે આપેલો હતો આપે હમ્મ જમણાએ અચ્છા જમણા હાથે

એને નો પૂછ્યું કે આ સર્કલ ઉપર તમારો પેલો ડોઝ છે કે બીજો ડોઝ મને સિસ્ટર બેન હા સાંભળી ગયો આ એટલું બધું પ્રેમથી ન પૂછતા કેમ ભારત સરકારે ત્રણ ડોઝ નું કીધું છે અમે આઠ આઠ ડોઝ થી વ્યા જવું કેવું હે ગજબ ઈશ્વરની કૃપા છે આપણી માથે સમજો અને સારા કામ કરવા માટે જ મને તમને અહીંયા કાંઈક કાયક ઉપસ્થિતિ રાખી છે આ વર્ષોથી આદી અનાદીથી આ બધું રોટલાનું હલ્યું આવે તમે વિચાર તો કરો ટુકડો અહીંયા હરી ઢુકડો ની ભાવના થી આ જલારામ બાપા મને ને તમને કાયક એવી રાહ દેખાડતા ગયા છે પાંચ આંગળા ભેગા કરીને કાયક આપ્યું હોય ને ભાઈ તો ઘરે છોકરા હારા થાય નકર નથી અમુક મમ્મીઓ એમ કહેતી બેટા ચીન્ટુ જો તારા ડેડી આવે ચલો બેટા પાણી ભરીdio તો ઈ વળી ચીન્ટુડો હું કે ભાઈ એને આ ચીટુ પી લે લે કયર મોટું આ ને આ અત્યારથી પાણી નથી ભર દેતું હેનો વાસ નાખે આ કઈ આ હરાજ નો કરે આ ગૂગલ પે કરે સીધું છે યાર આ લોકડાઉન ની અંદર મને ને તમને ખબર છે અડધા ને નિહાળું ખુલી અને અડધાની નોતી ખુલી એમાં એક છોકરાને મારથી પૂછતા પૂસાઈ ગયું મીદા અહીંયા આય હું શું છે નહીં અહીંયા આવી હું મેં કીધા અહીંયા તું કારે મેં કીધું મોટા ભાઈ અહીંયા આવો

તમને ખબર છે કે આપડી બાઈ આપણને જેટલો પાકો માલ ખવું પાકો માલ એટલે જેની ઘેરે માલ ખાય પાકો માલ એટલે ગાયું ભેહું બાંધા રહેતા હોય દહીં દૂધ ઘી છાશ માખણ સુરમાના લાડવા દૂધપાક દૂધ પાક એને પાકો માલ કેવાય અને આપણી બાઈ આપણને ખોળામાં બેહારીને જે એટલો પાકો માલ ખવું રહેવો એટલો જ આ નાકેથી ઘાટો માલ આવતો એ ગામડાના ડોક્ટરોય પાસે એવા બિચારા ડિગ્રી વગરના ડોક્ટર પણ અનુભવ બહુ મોટો બા બિચારી કાકમાં નાખીને એ ડોક્ટર સાહેબ પાસે લઈ જાય ડોક્ટર સાહેબ પાસે અડધી બીકથી આખો રોગ કાઢ નાખે ઇન્જેક્શન ભરે ઊંચું કરે એટલું જ કરે પછી પૂછે હું થાય તો ફેરું હેનું હોય છે એને જોયા પાકો માલ અને કાચો માલ કાચા માલ માં અત્યારના છોકરા માલ બહુ ખાય પાકો માલ નથી મળતો મહાનગરોમાં જે રહ્યા એ તો હારું છે મારા વાલાઓ આપણે આ ગામડાની અંદર ગાયું બાંધા બાંધ છે આ મહાનગરો માં કયા પ્રકારની ભેહું છે એ જ નથી ખબર પડતી વ્યાતી નથી નગરું દૂધ દે દે જ કરે સાહે તો કે અમે ખૂટવા નહીં દે ઘી તો કે ખૂટવા નહીં દે માખણ તો કે ખૂટવા નહીં દે અને વાર તહેવારે માવો તો એમ મળે કે જાણે બે સીધો માવાનો પોદળો કરતી હોય લા કાઈક રીત રાખો હારો પાકો માલ ખાઓ સવજ છે યાર પાકા માલ માં કાચા માલ માં ફરક કેટલો આટલી વાત પૂરી કરી અને મારે ભાઈ શ્રી દેવાતભાઈ ખબર ને રજૂ કરવા પાકા માલ જો કેટલા રાજી થાવ છો પાકા માલવા ને કાચા માલમાં ઉમેશભાઈ ફરક કેટલો કાચા માલ માલવાળું છોકરું ધોળ્યું જતું હોય પડી જાય સોંટી જાય ઊભું નથી થઈ શકતું પાછું પીડ્યું પીડ્યું રાઈડ નહીં તે તા મમ્મી પાછી આમ આફળી ફાફળી થઈ જાવ પી એચડી કરેલી હોય એમ અરુર અરુ ચિંટ બી તો આવી રીતે પડાય બેબી તો કાંઈ હું પડવાના ઓપ્શન આવે હું ઉંધે માથે પડો આડા પડો અવળા અવળા પડો પડ્યો છે તો ઉભો કરીને તે એને ઉભો કરે તો આમ કપડા ખખરે નહીં બેટા નહીં માર સાવજ સાવજ પડ્યો છે ને ઉભો નથી એક પાછું પાછો આવજ એના કપડા ખખેરે આમ આમ કપડા ખખરે સાને રાખે નહીં નહીં બેટા નહીં રડવાનું નહીં બેટા હવે એની જગ્યાએ બાપ છોકરાને સાનો રાખતો હોય તો બા જો હવે બેસ બે પણ હવે સાનો રાખે છે કે રોવરાય ઈ હળ દે અને ત્રી વર્ષ પેલા પાકા માલ ખાધા એની વાત કરો એ ઉભી બજારે માછલા હોય પેરેગોનના સંપલ પેંગ હોય માછલા આકારના સંપલ ન હોય એમાં જે ડટી હોય ને એમાં હેઠે રામબાવળનો હોળો હુળો કાંટા પીન ભરાયું હોય જેને પહેર્યા હોય ને ખબર હોય એ ઉભી બજારે ધોડ્યા જતા હોય કાંટા પીન નીકળી જાય ડટી નીકળી જાય ને ઈ સંપલું બીજા પગમાં ભટકાય એટલે પડી પડી એટલે પેલા તો હાડા ત્રણ ફૂટ લહરી અત્યારે તો બધા ફાટલા કપડા ખરીદી કરે તો એક વાર અમે અમારા કપડા ખખેરતા હુકામ અમે નો ખખેરી ને તો અમારો બાપુજી ખખેરે અમારો દાદો એ ખખેરે એટલે એની મજા છે ગુજરાતી ભાષાની મજા પણ આપ જેની આતુરતાથી રાહ જોયા છો એવા જેવું કાળજું એની વાતો સાંભળો ને મને તમને ઉર્જા આવે વાહ ભાઈ શ્રી દેવાતભાઈ ખબડ ને જોરદાર તાળીઓથી વધારો ભાઈ શ્રી દેવાતભાઈ ખવડ દેવાતભાઈ ખવડ દેવાતભાઈ ખવડ